મીઠાશ હોય તો જરૂરિયાત એકબીજાની પાસે બેસીને વાત થાય તો આ પતિ પત્નીઓ ના જે ઉશ્કેરાટો છે ને એ દાદા દાદી સુધી પહોંચીને શમી જાય. બા જરૂર પડે તો દીકરાનું કાન પકડીને કે, જરૂર પડે તો વહુવારું ને સમજાવે, પણ એમ કરતા કરતા ડિફ્યુઝ કરે એ લોકો. એટલે આ દાંપત્યોમાં નથી રમતો વાળી વાત ઓછામાં ઓછી થતી હતી, કારણ કે આ બેઉ જણાએ દાદા દાદીઓએ દાંપત્યને જીવી જાણ્યું છે. એમને ખબર છે કે આ પ્રત્યેક પળે સમાધાનની પ્રક્રિયાનું નામ છે દાંપત્ય. બે સાવ જુદા વ્યક્તિત્વ ભેગા થતા હોય છે. વિજ્ઞાન તો એમ પણ કહે છે કે આવા સાવ જુદા હોય એમની વચ્ચે જ આકર્ષણ થાય. બે સાવ એક સરખા હોય એમની વચ્ચે એવું આકર્ષણ ના જન્મે. એટલે એવા નોખા મિજાજના બેને આપણે ભેગા કરીએ છીએ અને પરમાત્માના આશીર્વાદ માંગીએ છીએ, પિતૃઓના આશીર્વાદ માંગીએ છીએ કે આ બેનું કલ્યાણ થાય ને પ્રસન્ન દાંપત્ય જીવે, કુરિયાત સદા મંગલમ એમ કહીએ છીએ. એ બે જણા એની સામે આ દાદા દાદી જે ઘરનું વાતાવરણ જોયા કરતા હોય છે એ થોડુંક ક્યાંક પાણી છાંટવામાં જે ઉપયોગી થતા હોય છે, એમની એમની ગેરહાજરી હવે સાલવા માંડી છે સમાજમાં. આર્કિટેક્ચરે નવા મકાનોની ડિઝાઇનો એવી બધી બનાવી છે એટલે એ લોકોએ ઘરમાંથી ઉંબર કાઢી નાખ્યા છે. હવે તમે જુઓ મોડર્ન આર્કિટેક્ટ છે, કોઈના ઘરમાં ઉંબર નહીં હોય. આ ઉંબરા શેને માટે હતા? રાત્રે ઘરમાં કોઈ કિંમતી વસ્તુ પડી હોય ને રાત્રે કચરો નહીં વાળવો હોય, જે બા કહેતા, કારણ કે કોઈ ઘરની વસ્તુ મોંઘા ભાવની બહાર ન પડી જાય, એ કચરો ધીરે રહીને ઉંબર પાસે અટકી જાય. એ જ કચરો મનનો એ પણ દોડતા દોડતા પણ ઉંબર પાસે અટકી જાય. ગુસ્સામાં ઘરમાંથી બહાર નીકળતા હોય, ઠેસ વાગે ઉંબર પર, એક ઘડી જે કળ વળી જાય ને એ વિચારવાની તક આપે કે મેં કોઈ ખોટો નિર્ણય તો નથી લીધો, હું કઈ ખોટું કરવા તો નથી જતો કે જતી. એને માટે એ ઉંબર હતા. આ દાદા દાદી જે હવે આપણે રાખ્યા નથી અને ડિઝાઇનરો કહે છે કે ના 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 એ નહીં ચાલે આપણે ત્યાં, દાદા દાદી જીવતે જીવત તો હોય નહીં તો પરમાત્માના આશીર્વાદ છે, પણ નહોતા એમના ઘરમાં પણ દાદા દાદીના સુંદર ચિત્ર ફોટોગ્રાફ્સ આવતા, જે એ જે જમાનામાં ફોટા નહોતા પડતા અને જો શક્યતા હતી એ લોકો દોરાવતા પણ ખરા. બા અને દાદાના એવા ફોટા ઘણાના ઘરમાં હશે. બાપા આમ ખુરશીમાં બેઠા હોય ને બા બાજુમાં આમ, કારણ કે બાપા જ બેસે, બા તો ઊભા જ રહેવું જોઈએ, એટલે બા બાજુમાં બાજુમાં સરસ્વતી ચંદ્રના ચાર ભાગનું ટેબલ પર મૂકેલા હોય એવા ફોટા બહુ પડાવતા. તો એ ફોટોગ્રાફ એ હવે તો નથી ચલાવી લેતા નવા ડિઝાઇનર દિવાલ પર. એ કહે છે કે આ ફોટો ફ્રેમ એ દિવાલ સાથે મેચ નથી થતી. અરે ગાડા, આ આ એનું ઘર છે, મેચ દિવાલે થવાનું છે, દાદા એ નહીં, આ એનો માળો છે, તું એને એની એના મેચિંગ માટે થઈને આને હવે આય રવાના કરવાની ફોટો ફ્રેમે. આ ફોટો ફ્રેમ કામ નહીં હતી, ભલા માણસ આ ચક્કા ચકી ઉડી ઉડીને આવતા ને ત્યાં આની પાછળ માળો ગૂંથતા. હવે માળો ગૂંથતા જોઈએ તો ખબર પડે. તમે જો ચકોન ચકી બે જણા લાવે છે માળાના તણખલા, એટલો ચક્કો જ ઉડી ઉડીને લાવે ને ચકી આમ બેઠી બેઠી જોયા કરે એવું નથી કરતી. ચકી એ લાવે, ચકો એ લાવે, બેઉ જણા લાવી અને ફોટા પાછળ માળો ગૂંથતા. ભાષા સાથે દોસ્તી ઓછી થઈ ગઈ છે એટલે ઘણા પ્રશ્નો ઉભા થાય. માળો ગૂંથાય, મકાન બંધાય, જે બંધાય એ ગંધાય, જે ગૂંથાય ને એ ટકી રહે. આ માળો ગૂંથનારા ચકાચકી એમના માળામાં બંનેની પસંદગીના તણખલા છે, એનો મહિમા છે. એટલે એ લોકોને ગ્રહ શાંતિ વાસ્તુ પૂજનની જરૂર નથી પડતી અને આપણે બધું કરાવીએ છીએ તો એ મુદ્દે જ લડી પડીએ છીએ. ફૂલવડી રાખવી છે કે વેફર, અરે ભલા માણસ, મેં એવા એવા પતિ પત્નીઓ ભણેલા ગણેલા જોયા છે કે દિવાળી વખતે રંગ કરાવે તો પેલો અમારો નોર્થ ઇન્ડિયામાંથી આવેલો ઉત્તર ભારતમાંથી આવેલા રંગારાઓ છે એ શેડ કાર્ડ બતાવે ભાભીને ને ભાઈને ડ્રોઈંગ રૂમમાં, બે જણા આમ જુએ અને વ્હાઈટ અને ઓફ વ્હાઈટના શેડ માટે લડી પડે, ના આ રંગ કે આ રંગ. અરે ભલા માણસ, જો રંગ વિશે સંમત નથી તો ઉમંગ વિશે ક્યાંથી સંમત થવાના? આવું જયારે જીવાતું હોય, એક માળો ગૂંથવાની પ્રક્રિયાનું નામ છે દાંપત્ય. એ શીખવું પડે તો એનો
મહિમા છે. એ આવડે ત્યારે નક્કી થાય કે આપણે પરણીએ. લગ્નનો પ્રાસ મળે છે મગ્ન શબ્દ સાથે. બંને એકબીકમાં મગ્ન હોય એમના લગ્ન હોય. પણ એકલા મગ્ન થઈને બેસી રહેવાથી સમાજમાં તો જીવી નહીં શકાય ને, કંઈક પ્રવૃત્તિ પણ કરવી પડશે. તો ત્રીજો મહત્વનો શબ્દ છે યજ્ઞ. યજ્ઞની જ્વાળાઓ નીચેથી ઉપર તરફ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે. તમારે પણ છ ત્યાંથી એલિવેટ થવાનું છે. બંને સાથે મળીને આગળ વધવાનું છે. આ લગ્નની જે વિધિ છે ને એમાં ચાર ફેરામાં એમ આપણા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેમાં હું તમારી સાથે છું એમ તો કહેવાય છે, પણ પેલા ત્રણમાં મારી મદદ ચાલશે. મોક્ષ એ આપણા બંનેનો પોતિકો હશે. પત્ની એના કર્મોથી મોક્ષનો પ્રાપ્તિ કરે છે, પતિ એના કર્મોથી. તમે ગમે તેવી સતીને પરણ્યા હોય એનાથી તમને કોઈ ગેરંટી નથી મળી જતી કે તમારી નાલાયકીઓ છુપાઈ જશે, ભગવાનને ત્યાં હિસાબમાં ચેન્જ થઈ જશે એવી કોઈ એન્ટ્રી નહીં પડે, કારણ કે એને ત્યાં બધું નક્કી જ છે. પણ બાકીની ત્રણ પ્રવૃત્તિઓમાં તમે બંને એકમેકની સાથે છો. એ આ દાંપત્ય યાત્રાનું નામ છે. એ યાત્રાને મેં આ મારા પુસ્તકોમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. મેં કહ્યું હતું કે આમ હું દાંપત્ય વિશે તો બોલીશ, પણ સાથે સાથે આ જે લખ્યું છે એનું પણ, કારણ કે કદાચ તમારા માંથી ઘણા બધા પુસ્તક નહીં વાંચ્યું હોય, પુસ્તક વિશે વાંચીને આવ્યા હશો તો વાંચન પરબમાં થોડું વધારે સરળ પડશે. પણ થોડુંક હું જ વાંચી સંભળાવું. સંગાતે સુખ શોધીમાં બે પાત્રો છે, વિશ્વાસ અને પ્રીતિ. પહેલું પત્ર પ્રીતિએ વિશ્વાસને લખ્યો છે. દાંપત્ય જીવનની પ્રસન્ન યાત્રાનું આ પુસ્તક છે. વિશ્વાસ, તને પહેલી વાર જોયો એક ક્ષણ યાદ કરું છું તો બધું ક્રમબદ્ધ યાદ આવે છે. આમ કઈ આપણે જોતી વેળા મનમાં જીવનભરના સંગાતનો ખ્યાલ નથી રાખતા હોતા, પણ તોય આપણે માટે બનેલી વ્યક્તિને જોવાનું જ્યારે બને ત્યારે બીજી કોઈ પૂર્વ ભૂમિકા કે કાર્ય કારણ સંબંધ વગર જ મનમાં એવું થઈ આવે કે આજ એ. અમને સ્ત્રીઓને તો આ ઈશ્વરનું વરદાન છે. એનો અર્થ એ નથી કે સ્ત્રીઓ કદી ખોટા પાત્રોને પરણતી નથી, નહીં તો છૂટાછેડાના વિશેષજ્ઞો ભૂખે મરે. આ પણ એક કરુણતા છે ને કે બે જણને એક કરનારા ગોર મહારાજોની જેટલી સંખ્યા છે એના કરતા ક્યાંય વધારે સંખ્યા એમને છૂટા પાડનારા વકીલોની છે. સ્ત્રી સમજી જતી હોય છે કે ખોટા પાત્રને પરણી છે, પણ એ નિભાવી જાણે છે. સૌથી વધુ એડજસ્ટ થઈ શકવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. જન્મથી જ એ રીતે ઘડાઈ છે. આપણી સમાજ રચનાએ અને આપણા રીત રિવાજોએ સ્ત્રી પાસે આ ગોઠવાઈ જવાનો, વિરોધનો સૂર પણ નહીં કાઢવાનો આગ્રહ રાખ્યો છે. સ્ત્રી સહન કરે છે, ફરિયાદ નથી કરતી, પણ એવું નથી કે વીતેલા સમયને યાદ નથી કરતી. પુરુષને એવું લાગે છે કે એના હૃદયની સૌથી નજીક છે, પણ એ હૃદયનો એક ખૂણો સ્ત્રી હંમેશા પુરુષથી પણ અજાણ્યો રાખતી હોય છે. સ્ત્રી સ્વયં તો રહસ્યમયતા ગોપનીયતા જાળવીને જીવી જાય છે, પણ પુરુષના મનને પકડી લેવા માત્ર એને સૂંઘી લેવાની જ એને જરૂર પડે છે. પુરુષની બદલાયેલી સુગંધ કે દુર્ગંધ એમાંથી એનું સરનામું સ્ત્રી વાંચી લેતી હોય છે. પુરુષ હંમેશા એવા બ્રહ્મા જીવતો હોય છે કે સ્ત્રીને એની ખબર નથી, અને જ્યારે એની સામે સત્ય આવીને ઉભું રહે છે ત્યારે મૂંઝાય છે કે આને ખબર કેવી રીતે પડી. સ્ત્રીએ ક્યાંથી અને ક્યારેના સવાલોમાં ક્યારેય અટવાવું નથી પડતું. પુરુષોની આ દશા વિશે એક વિચારકે સરસ લખ્યું છે, અયોગ્ય પાત્ર સાથે જોડાયા છીએ એની ખબર પળમાત્રમાં પડી જાય છે, પરંતુ યોગ્ય પાત્ર સાથે જોડાયા છીએ એની ખબર ક્યારેક જીવનભર નથી પડતી. વિશ્વાસ, અમારા પાડોશી અંકલ અને આંટીને મેં જયારે ઝઘડતા જોયેલા ત્યારે મને તો એમ જ કે હવે આ જન્મે એકબીજાનું મોં પણ નહીં જુએ. પણ મમ્મી કે તું જોજે સાંજે બંને જણ સાથે પાણીપુરી ખાવા નીકળશે. આંટીને પાણીપુરી બહુ ભાવે છે ને, અને બન્યું પણ એમ જ. અંકલ કે તારી આંટી ખાલી ભડભણિયણ છે, દૂધના ઉભરા જેવું, બેસી જાય પછી કઈ નહીં. અને આંટી કે જઈએ છે જ સાવ ભોળિયા, બોલી કાઢે બાકી મનમાં કઈ નહીં. એકબીજાને આટલું સરસ ઓળખે છે તો પછી લડતા શું કામ હશે. મમ્મી કે એટલા માટે જ આ ઓળખ હંમેશા તાજી રહે ને
એટલે પ્રેમને રિન્યુ કરવાની આ રીતની મને ખબર જ નહોતી. જે લોકોને આ રિન્યુઅલ નથી આવડતું એ જ ઝઘડીને છૂટા પડે છે. કહે છે કે છૂટાછેડાના કારણો તપાસો તો એ જ હોય છે કે જે ભેગા થવાના હોય છે. એનું મુખ્ય કારણ જ છે પ્રેમ. પ્રેમ એક કરે છે અને પછી પ્રેમમાંથી જન્મેલી અપેક્ષાઓ અલગ કરે છે. આપણે પરણ્યા, આ વિશ્વાસે પ્રીતિને લખેલો પત્ર છે. પ્રીતિ, આપણે પરણ્યા, બે તદ્દન જુદા પરિવારો એકમેકની નિકટ આવ્યા. તું તારું ઘર છોડીને મારા ઘેર આવી અને હવે તારું જ નહીં આપણું ઘર એને બનાવવા. અઘરું હતું આ કામ, કાયમ અઘરું જ રહ્યું છે નવા વાતાવરણમાં વસવાનું. નહીં તો ગર્ભના અંધારામાં ગભરાવાના બદલે આરામ અને સલામતી અનુભવતું બાળક પૃથ્વીના અજવાળામાં આવતા વેત હસવાને બદલે રડે છે કેમ? સવાલ સલામતીનો છે. જીવન માત્ર બે જ ભાવ ઝંખે છે, સ્નેહ અને સલામતી. આમ તો બંને એકમેકના પર્યાય છે. સ્નેહ હોય ત્યાં સલામતી હોય જ. સ્નેહીજન સલામત રહે એ માટેના પ્રત્યેક અનાયાસ કે સપ્રયાસ થાય. એ જ રીતે સલામત વાતાવરણમાં સ્નેહ ભાવ આપોઆપ પ્રગટે. નવી ઉછરતી વેલમાં ઉન્માદ હોય છે. એને સઘળું જાણી લેવું છે, માણી જવું છે. પરિણામે એ એકદમ વિસ્તરવા લાગે છે, લંબાઈને સઘળે પહોંચવા માંગે છે, બધું સ્પર્શીને પામી લેવા ઝંખે છે. આ એનો અવસ્થા સહજ ઉન્માદ છે. એનાથી ઉશ્કેરાવાનું નહીં, એના ઉન્માદનો અનાદર કરવાને બદલે એના ઉલ્લાસમાં ને ઉત્સાહમાં પરિવર્તિત થવું ઘટે. વિસ્તરવાની એની ઝંખનાને આડે આવવાને બદલે એને વિસ્તરવાની દિશા આપવી જોઈએ. વેલની આસપાસના વાડા બંધન નથી, વહાલ ભર્યું અવલંબન છે. એનો આધાર લઈને વિકસી શકે છે. વાડ વેલને સંભવિત નુકસાનથી બચાવે છે અને એકવાર વેલ વિસ્તરીને ઊંચાઈ સિદ્ધ કરી લે પછી નીચે વાડ હોય કે ન હોય એની કોઈ ચિંતા નથી રહેતી. હવે એ ઊંચાઈએથી આનંદના આકાશને અને આવનારી આંધીને ઓળખી શકે છે. હવે એ વાડનો આધારનો આભાર માનવા જેટલી સમજણી બની ગઈ છે. હવે વાડ વિરોધ કરે ને એ વ્યર્થ છે. મોટી થઈ ગયેલી દીકરીને વારી શકાય, મારી ન શકાય. ઉડતા આવ્યા, ઉડતા આવડ્યા પછી માળો પિંજર બની જાય તો એમાં રહેવાનું ન ગમે. ઉડવાની અવસ્થાએ પહોંચ્યા પછી માળાની વ્યવસ્થા ધીરે ધીરે નકામી બને છે. માળાએ એનું માઠું લગાડવાનું ન હોય, ઉડતા આવડી ગયાનું ગૌરવ અનુભવવાનું હોય. પારિવારિક મૂલ્યોનો, જીવનશૈલીનો, રીત રિવાજોનો બદલાયેલો માહોલ એને એમાં ગોઠવાઈ રહેવા સમય આપે એ જરૂરી હતું. અને તને મળેલા કે ઓછા પડેલા સમય વિશે તે મને કદી ફરિયાદ ન કરી એટલે હું એ માનવા પ્રેરાઉં કે જરૂરી સમય તને મળ્યો અથવા તો તે જે મળ્યો એનો એ રીતે ઉપયોગ કર્યો. એક ફરિયાદ અચૂક સાંભળવા મળે છે અને એ પણ સ્ત્રીના મુખે કે હવે એ પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. પ્રેમની વધઘટનું કારણ શું હશે તો એ બંને જ જાણે, પણ આવી ફરિયાદ સ્ત્રીઓ જ કરે છે એનું કારણ સમજાયું છે. આપણી પરંપરામાં પુરુષ અધિકાર ભોગવે છે, સ્ત્રી ફરજ બજાવે છે. પતિને પ્રેમ કરવો અથવા પ્રેમ કરે છે એવું પ્રગટ અનુભવ કરાવવું એ સ્ત્રીની ફરજ ગણાય છે. પુરુષ આવી અપેક્ષા રાખે છે. વર્ષો જૂની આદત છે, ફેર પડે એવું કઈ દૂર સુધી દેખાતું પણ નથી. એ જ રીતે સ્ત્રીએ વર્ત્યા કરવાનું વર્તતી પણ હોય છે જીવનભર. સામે પક્ષે પતિ પાસેથી અપેક્ષિત નથી કે પ્રેમની પ્રગટ અભિવ્યક્તિ કરે. પતિ અપ્રગટ આનંદ લીધા કરે અને પત્ની એનો પ્રગટ વ્યવહાર સંભાળ્યા કરે. પણ કાળાંતરે પત્નીને એનો કંટાળો આવે છે, થાક લાગે છે. હવે ઈચ્છે છે કે પ્રેમનો પ્રગટ પડઘો પડે, પણ હવે સમય નથી રહ્યો. કુદરત પણ કઈ આમાં સ્ત્રીને સાથ નથી આપતી. પ્રાણીઓમાં પણ તમે જોયું હશે કે બધા જ નર રૂપાળા છે અને માદા સામાન્ય છે. માનવમાં ઈશ્વરે જુદો હિસાબ રાખ્યો છે. અહીંયા યૌવનમાં સ્ત્રી સુંદર લાગે એટલે પુરુષ એની પાછળ પાછળ ફરે.
વયબદ્ધતા પુરુષ પ્રભાવશાળી બને એટલે સ્ત્રી ચિંતિત બનીને ચોકી કરે, કારણ કે હવે એની સુંદરતા કાલગ્રસ્ત બની. આ સમયે સ્ત્રી થોડી વધુ અસલામતી અનુભવે છે, એ ચીડાય છે, અકળાય છે, ગુસ્સો કરે છે, શંકાશીલ બને છે. હવે એની પાસે પુરુષને બાંધી રાખે એ સૌંદર્યનું શસ્ત્ર પણ નથી, અને પુરુષ અન્યને આકર્ષે એવો લાગવા માંડ્યો છે. કેટલાક કિસ્સામાં તો પત્નીનો હાથ હોય છે પતિના આ સુંદર સ્વરૂપને ઘડવામાં. હવે પોતાને માટે ચિંતાનું કારણ જોઈને પત્ની મૂંઝાય છે, ફરિયાદ કરવા માંડે છે, હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. પ્રીતિ, આપણી વચ્ચે આ ભયને કોઈ કારણ નથી, કારણ તારા વ્યક્તિત્વની સુંદરતા મારા હૈયામાં જ. આંખે ચશ્માના નંબર ભલે બદલાય, નજર નહીં બદલાય એની ખાતરી રાખ. આખું પુસ્તક એ અર્થમાં શાંતિથી તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે એનો છેલ્લા પત્રમાં આ કેમ લખું. વિશ્વાસ, લખવું ને લખી બેસવું એમાં ફેર છે નહીં, લખવામાં કંઈક પ્રયત્ન ને પૂરી સભાનતા છે, લખી બેસવામાં અવસ્થા છે. તમે કલમ પાસેથી નહીં, કલમ તમારી પાસેથી કામ લે છે. તને આઈ લવ યુ તો કહી જ શકાય, ગમે ત્યારે કહી શકાય, હું પત્ની છું તારી, કદાચ એટલે જ વારે વારે ન કહેવા છતાં એનો મહિમા તો અંદર અંદર અનુભવાય. હા, પ્રેમશાસ્ત્રીઓએ પ્રેમ રોગની ટ્રીટમેન્ટના ભાગરૂપે એવું પ્રિસ્ક્રાઇબ કર્યું છે કે જ્યારે જ્યારે આ રોગની અસર ઓછી થાય ત્યારે આ દવાનો તરત જ ઉપયોગ કરો. આઈ લવ યુ કહેવું દર્દ મટાડવા નહીં, દર્દ વધારવા વપરાય છે આ દવા. શરૂઆતના બે વર્ષો દિવસમાં ત્રણ વાર, સવાર, બપોર ને સાંજ, અને અન્ય પણ કોઈ સમયે જરૂર જણાય કે હૃદયમાં અનુભવાય ત્યારે છૂટથી આ દવા વાપરવી, તરત અસર દેખાશે. 7 વર્ષ સુધીમાં આ ગાળો ઘટીને દિવસમાં 1 વારનો થઈ જાય છે, એ પછી તો માત્ર યાદ આવે ત્યારે અથવા પરસ્પર ઉઘરાણી થાય ત્યારે જ કહેવાય આઈ લવ યુ. આમાં પ્રેમ ઘટી ગયાનો ભાવ પણ ક્યારેક જવાબદાર હોય છે, પણ મોટે ભાગે તો રોગ ઘર કરી ગયાનું કારણ જ એમાં હોય છે. રોજે રોજ દવાનું શું કામ, દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના. પણ 25 વર્ષ બહુ મોટો સમય પણ છે. હવે દર્દ અને દવા બંને એક્સપાયરી ડેટ પાર કરી ગયા છે, મેન્યુફેક્ચરિંગ ડેટ પણ વંચાતી નથી, બેચની ઓળખ નથી પડતી, કારણ હવે મેચ થવામાં એ પ્રોબ્લેમ જણાય છે. ક્યાંક તો સાવ ડિટેચ થઈ જવાતું અનુભવાય છે. એવી વખતે શેક વેલ બિફોર યુઝ એનો અમલ કરવો. હું આજે પણ કાગળ પર મારા મનની વાતને મૂકું છું ત્યારે શેક વેલ જ જરૂરી છે. આ આખી વાત શેક વેલ બિફોર યુઝ એ જીવનના 24 વર્ષ દાંપત્યના સાથે ગાળેલા માણસોને જીવતા જીવતા જે ક્યારેક એવું લાગે કે આટલું થયું, આ ના થયું, આ થયું હોત તો સારું હતું, એને સાથે મળીને યાદ કરવા માટેની પ્રક્રિયાનું નામ છે. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું, એમ ફરી પાછું એવું ને એવું ન જીવી શકાય. બહુ સ્વાભાવિક છે કે શક્ય નથી. ઘણા લોકોને એવું લાગે છે આ પહેલા જેવો પ્રેમ કરે છે, પહેલા જેવો પ્રેમ નથી કરતી, એવું લગભગ અહીંયા તો હવે તમને આ એટલું બધું અંગત હોય છે ને દાંપત્ય કે તમને આવું કીધું છે કે નથી કીધું કે એવું પૂછવામાં પડવું મને પણ ઠીક નહીં લાગે એટલે, પણ આવું આવું હોય છે ખરું મનમાં. સ્ત્રીઓને પ્રશ્નો એવા વિશિષ્ટ પૂછવાની ટેવ હોય છે અને કેટલાક ગેલા જ એના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે, બાકી આપવા જેવા નથી હોતા. એમ કે તમે મને પ્રેમ કરો છો, મોટા ભાગે આપણા માણસોમાં આપણી આપણો પ્રેમની અસ્વીકૃતિનું એક કારણ આ છે કે જ્યારે આપણે જીવનમાં એવું પૂછવાની તક મળે ને, એવું કહેવાની તક મળે ને કે હું તને પ્રેમ કરું છું, ત્યારે આપણે ખરેખર એવું પૂછી બેસીએ છીએ કે તમે મને પ્રેમ કરો છો. આપણે તો આપણા તરફથી કહેવાનું હતું કે હું તને પ્રેમ કરું છું, તારે સામે કશું કમિટમેન્ટ આપવું જ પડે એવી આવશ્યકતા, આ શરતી સોદા પ્રેમમાં હોય નહીં. તમે મને કેમ પ્રેમ કરો છો, પછી અમુક વર્ષો વીતે ને પછી તમે મને કેટલો પ્રેમ કરો છો, ને બહુ જ વર્ષો વીતી જાય પછી એ લોકો સવાલ પૂછે તમે મને શું કામ પ્રેમ કરો છો. આ શું કામનો જવાબ ના મળે એની જ મજા છે, એની શોધ જ આ રસપ્રદ રાખે છે દાંપત્યને. તો એવી આ યાત્રામાંથી તારવેલા પત્રો છે. મેં એમાં એ બે જણનું, આ બંને પ્રેમીઓ છે ને પરણે છે એટલે એ લોકો એકમેકને ક્યારે મળ્યા, કેવી રીતે જોયા એવા ઈશારા છે, ક્યાંક
પતિ આ ભાઈ ક્યાંક પ્રવાસમાં ગયો હોય ને એને લખેલા પત્રો હોય એના ઉત્તરો છે, બંને પરણે છે, સાથે જીવાય છે, બાળકો થાય છે, અને એમ એમ કરતા 24 વર્ષ પૂરા થાય છે. એની આ શેક વેલ બિફોર યુઝ વાળી જે ફોર્મ્યુલા છે એ આ પુસ્તકનું ના મૂળમાં છે. આ પ્રસન્ન દાંપત્યનું પુસ્તક છે, આમાં કોઈ બહુ વાંધા વિરોધ નથી, છતાં ઈશારામાં જે કેટલીક ચર્ચા પતિ પત્ની ઓછા થતી હોય છે એવી તો કરી જ છે. આ પુસ્તક છે લેમન ટી, એ થોડું ડેન્જરસલી ઓપન છે. એના પાના ઉપર એની એની પ્રસ્તાવનામાં મેં લખ્યું છે, લખું છું હું પણ આ કોઈની ડાયરી ના પાના છે, તમારા 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 બંને જણા સંતાનોના માતા પિતા છે, પરિવારના અન્ય સભ્યો પણ એમાં છે, જીવનના માર્ગ પર ઘણા માઇલસ્ટોન વટાવી ચૂકાયા છે, આરંભનો ઉત્સાહ ઓછો થવાનું અનુભવે છે, નજર કોઈકને શોધે છે, હૈયું કંઈક ઝંખે છે, બંને સાથે છે, સંગાથે છે કે નહીં એનો જવાબ જાણે છે, કંઈક મેળવ્યું છે, હજી કંઈક મેળવવું છે, કંઈક ખોયું છે, જે મેળવ્યું છે એના નશામાં શું ખોયું છે એ ભૂલવા માંગે છે. આ ઉંમરને પોતાની વ્યથા છે, મૂંઝવણ છે, કેફિયત છે, એને પોતાનું મૌન છે, પોતાના શબ્દો છે, પોતાની પીડા છે, પોતાની પ્રસન્નતા છે. જાત માટે જીવાયું નથી, જાત સાથે વાત થતી નથી, વડીલો અને સંતાનો બંને એમને એમના તરફની ફરજ યાદ કરાવ્યા કરે છે, એ ગમે એટલા પ્રયત્ને પણ બંનેને રાજી કરી શકાય એવું નથી, વડીલોને ને સંતાનોને નિષ્ફળતાની અણી સતત ચુભાયા કરે છે. આ એક વાર્તા છે, માત્ર કહેવાય છે જુદી રીતે. આ વાર્તાના પાત્રો અને એના મનોભાવોમાં તમને તમારો પ્રતિભાવ દેખાશે જ, કારણ કે અહીં બધું જ સર્વસામાન્ય છે. એ અસામાન્ય એટલા જ પૂરતું છે, કંઈ કહેવાયેલું સામાન્ય રીતે કહેવાતું નથી હોતું, કહેવાનું ટાળવામાં આવે છે, બાકી અનુભવાયું હોય છે બધા દ્વારા. સર્વસામાન્યને સર્વમાન્ય બનાવવા આડેનો સંકોચ જાણીતો છે, લોકલાજથી માંડીને પડ્યું પાન નિભાવી લેવાનો અભિગમ આપણે ત્યાં છે. શાંત પાણી ઢોળવાના ન હોય એ સાચું, પણ વાસ્તવમાં એ શાંત હોય છે ખરા. કોઠી ધોઈને કાદવ કાઢવાનો કે ઢોળાયેલા દૂધ પર શોક પ્રગટ કરવાનો અર્થ નહીં એ સાચું, પણ કાદવ હોય છે તો ખરો જ, શોક થાય છે તો ખરો જ. કબાટમાં ના હાડ પિંજર કબાટમાં તો છે જ, વસ્ત્રોની બેવડમાં વાળીને રાખ્યા છે એ પત્રો, કોઈને મન સુગંધ છે, કોઈને માટે દુર્ગંધ. ભૂતકાળ સૌને છે, સૌનો છે ભૂતકાળ, ભૂતકાળ છે તો વીતી ગયેલો સમય, પણ એ છે, એ જીવાયો તો છે જ, એને કાપીને અલગ ન કરી શકાય, એને વળગીને બેસી ન રહેવાય. જે વહી ગયું છે એ ઘણું ઘણું કહી ગયું છે, જે જીવાયું છે ને જીવવા ધાર્યું હતું એ જુદા હોવાનો અનુભવ સૌનો છે. આ કથાના પાત્રો સંવેદનશીલ છે, એ જ રીતે વિચારશીલ પણ છે, એમની પાસે અનુભૂતિ છે તો અભિવ્યક્તિ પણ છે, ભાષા એમની મદદમાં જ, ભાવ એમની ભીતરમાં જ. એ બંને પ્રામાણિક છે, એ જાણે છે કે સંબંધનો પ્રાણ પ્રામાણિકતા જ છે, એ સિવાય સંબંધ ધબકે નહીં. આ દંપતી વિચારે ચડે છે કે પોતે અરસપરસને શું ભેટ આપે કે જે વિશિષ્ટ હોય, અંગત હોય, અમૂલ્ય હોય, અને બંને જણ નક્કી કરે છે કે આપણે આપણા વીતેલા વર્ષોને ફરી જીવી જવા અને ગમતું અને સવિશેષ તો અણગમતું છે એને કાગળ પર ઉતારવું. બંનેને જાણે કે બંનેને જાણ છે કે અણગમતું ઘણું છે, એ જાણવા છતાં એની તીવ્રતાથી અપરિચિત રહ્યા છીએ. એને દૂર કરવા કંઈ કર્યું છે, કંઈ નથી કર્યું, કંઈ નથી થઈ શક્યું, તો વળી કેટલુંક નોંધ્યું પણ નથી, પણ એ બધું છે ખરું, જીવાયું તો છે. એની હાજરીએ દાંપત્ય જીવનમાં અસર ઉભી તો કરી જ છે. સવામણ રૂની રેશમી તળાયની નીચે રહેલો પેલો મગનો દાણો પણ ખૂંચે એવી સુંવાળપની આ વાર્તા નથી. અહીં તો સહનશીલતા અને ધીરજે સાથ આપ્યો છે. દાંપત્યના 24 વર્ષ જીવાયા છે, અણગમો હાંસિયામાં સચવાયો છે, પણ કાગળ પર જગ્યા હાંસિયાએ પણ રોકી તો છે. હિલ સ્ટેશન પર પહોંચ્યા પછી માર્ગ પરના ભયાનક વળાંકો શિખર ઉપરથી શોભા જેવા લાગે છે. હવે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી પાછળનો રસ્તો જોવાનો છે. રિયર વ્યૂ મિયરમાંથી નથી જોવાનો,
એમાં તો ડર લાગશે કારણ કે કાચ ઉપર લખ્યું છે કે ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન અપીયર. અહીં તો બાજુમાં ઉભા રહીને માઇલસ્ટોન પર બેસીને ડોક ગુમાવીને નજર માંડીને પાછળ રહેલા માર્ગને જોવાનો છે અને એને પસાર કર્યાની સ્મૃતિને તાજી કરવાની છે. આગળના માર્ગને માણવા માટે તોફાન સમયે વહાણ પરનું વજન ઓછું કરવા, સાથી લીધેલું સાથે રહેલું ઘણું બધું દરિયામાં પધરાવી દેવાય છે. એ પછી હળવું થયેલું વહાણ આગળની સફરને આનંદી છે. અહીં ફેંકવાનું નથી, પધરાવવાનું છે. જેને છોડવાનું છે એ આપણું જ છે. ફેંકવામાં ગુસ્સો છે, લાચારીથી પધરાવવામાં સમજદારી છે. આપણી પરંપરા પધરાવવાની છે. આખી કૃતિ એ જે જીવાયું છે ને એમાં જે નથી ગમ્યું એ વસ્તુને એક પછી એક પધરાવતા જવાની છે પાછળ. ટ્રાવેલ લાઇટનો જે સિદ્ધાંત છે, મુસાફરી કરતી વખતે આપણે ત્યાં આપણે ગુજરાતીઓને સવિશેષપણે આખું ઘર જોડે લઈ જવાની ટેવ છે, દામચીઓ લગભગ બાંધી એટલી વસ્તુઓ લઈ. અને જ્યારે બંધાતું હોય ત્યારે દરેક માણસ ગૃહિણીને એની વાત એનો ઠપકો આપે ને માધો કાઢે, આ રે આની ક્યાં જરૂર પડે, આ કોણ ત્યાં પૂછવાનું છે, આના વગર ત્યાં તારે બધું જોડે લઈ જવાનું, ત્યાં બધું મળે છે ને આમ નથી. બધું કહેનારા માણસો ટ્રેન ઉપડીને જો પહેલું સ્ટેશન ક્રોસ ના કરે ને મિસિસ ડબ્બો ખોલે અને અમારે એલી ભાખરી કે છૂંદો કે કંઈ પણ જુએ છે, આ બધા ગુસ્સા અને બધા વિરોધનો વાંધા ક્યાંય ઓગળી જાય છે અને માણસ જોડાઈ જાય. આપણને ભરચક ભરચક ફરવાની ટેવ છે. યાત્રાએ જઈએ ત્યારે કેટલું બધું જોડે લઈ જઈએ. તમે ચાર ધામની યાત્રા હોય તો ભૂકા કાઢી નાખે એટલું. એની ઋતુઓ જુદી જુદી હોય, અનુભવ જુદા હોય, ક્યાંક જોઈએ ગરમ કપડાં ક્યાંક ના જોઈએ એ બધું જોડે ભર્યું હોય. કેટલાક પ્રવાસીઓ અગાઉથી આવી તમને કહી ગયા હોય કે આટલું આટલું તો લેવાનું. આપણે ત્યાં એક બહુ અદભુત છે, જે લોકો જઈ આવ્યા હોય ને એ બહુ મોટા માર્ગદર્શક હોય, એ તમને ખૂબ બધું સમજાવે. કેટલાક તમને હતાશ કરવા જાવે, જવાય જ નહીં, ખબર છે ત્યાં અમરનાથ યાત્રામાં શું, અહીંયા ઘેર બેઠા દર્શન કરે ભગવાન તો બધે છે, તમે બધું મનથી સંકલ્પ કર્યો છે જવું જ છે ને એમાં એવા વ્યવધાનો, પાછલા રેકોર્ડ કાઢે કેટલા ડૂબી ગયા કેટલા તણાઈ ગયા, હિમસ્ખલન ક્યારે થયું, રસ્તા તૂટી ગયેલા, કોઈ પૂછતું નથી ને, ટીવીમાં જોઈએ જ છે ને બધું, એમ કે જશો ગાંડા ગણશે કોઈ. એટલે એ લોકો પાછે પોતે તો ન જ ગયા હોય પણ એને આ જે કંઈ જોયું એના આધારે ધારીને આપણને એવા મોળા પાડવાના બનતા પ્રયત્નો કરે. યાત્રાઓમાં તો કરાવે જતી વખતે તો બરાબર છે, આપણે હનીમૂન વાળાને છોડતા નથી. જેના ઘરે લગ્ન હોય છોકરા છોકરીને ખબર હતી એ લોકોને તો, અને એમની ઉંમરના છોકરાઓ પૂછે તે આપણે સમજી શકીએ છીએ ક્યાં જવાના. એને બદલે બાકીના વડીલ કાકા ફોઈ માસા શું પછી ક્યાં જવાના છો, અરે તમારે શું છે ક્યાં જાય, ઈ બે જણા જવાના, નાના પણ તોય આમ ક્યાં જવાના. પેલો કે અમે આ રીતે હિલ સ્ટેશન પર જવા તું છે હિલ સ્ટેશન. પેલો કે કેમ ના જવાય હિલ સ્ટેશન, અરે હિલ સ્ટેશન ભલા માણસ ના એટલી બધી ઉપર જવાનું, પથરા કાંકરા વાગે ને હેરાન ખોટું અને આ પહાડ ને બધું, એ તો આપણને લાગે નીચે ડુંગરા ધૂળ થી રહીએ હમણાં, એમાં જવાય જ નહીં. એક કામ કરો દરિયાકાંઠે જાઓ, એના જેવું સારું કઈ નહીં. આને બિચારા ટૂર પ્લાન ફેરવ્યો હોય સારું હોય, દરિયાકાંઠે જઈશું, માછા કે છે ને અનુભવી ટ્રાવેલર છે ખોટું નહીં હોય, નફુઆ આવે. શું કહેતો તો હિલ સ્ટેશન ની ના પાડી, દરિયાકાંઠે કીધું હશે, હા એ કહેતા હતા દરિયાકાંઠે જે બહુ, હા હા એ મને ખબર છે, એ તને ખબર નથી ત્યાં દરિયાકાંઠે કેટલી તકલીફ, કાદવ કિચન માખી મચ્છર ને હેરાન હેરાન થઈ જતો, ઊંઘ નહીં આવે ને, જે મચરા કરડ છે ને હેરાન પરેશાન, દરિયાકાંઠે જવાય જ નહીં કોઈ દિવસ. હવે આ બિચારો નવો પરણેલો માણસ એ મુંજાયેલો છે કે હિલ સ્ટેશન જવું દરિયાકાંઠે જવું, કારણ કે આ બે જણા જે એને માહિતી આપી છે અનુભવ સિદ્ધ માહિતી છે એમાં ના જ નથી, પણ આ બે જણા એમ માને છે કે આ આ પતિ પત્ની નું બે જણનું પંચ ત્યાં જે તે સ્થળની જાત તપાસ કરી અને ત્યાં રહેલી અગવડોનો અભ્યાસ નોંધ કરવા જાય છે. એટલે આ તો આ બે જણા પોતાને મળવા જાય છે, એને ત્યાં માખી મચ્છર કેટલા છે, કાંટા કેટલા, ઝાઘરા કેટલા છે, રસ્તાની કેડી રોડ બરોબર નથી, કોર્પોરેશન ને હિસાબ આપવા જવાનો છે.
તમે બેના દાંપત્યમાં બેના સાનિધ્યમાં એમની અપેક્ષા એકમેકની સાથે આ યાત્રા દરમિયાન શું છે એ તો સમજતા નથી અને તમે આ જે વિગતો ફટકારો છો એના ભાગે એ એટલી બધી નિરર્થક છે અને એ બધી વિગતોથી મૂંઝાયેલા પેલા બે જણા છેલ્લે ક્યાંય જવાનું માંડવી વાળે કેમ કે આમના બસ સ્ટેન્ડ સુધી આંટો મારી પાછા આમે ગયા આમે ગયા તો કોકને હતોત્સાહ કરનારી આ પ્રજા